દિવસ સુધી આધાર કાર્ડ કેન્દ્રમાં ટેકનિકલ કારણોસર કામગીરી ઠપ થઈ હોવાનો અહેવાલ ટીવી નાઇને દર્શાવ્યો અને ફરી એકવાર ટીવી નાઇનના અહેવાલની અસર થઈ છે. ટીવી નાઇનના અહેવાલની અસરથી કામગીરી થઈ શરૂ. લાંબા સમયથી આધાર કાર્ડની કામગીરી બંધ હતી, જે ફરી શરૂ કરવામાં આવી છે અને સાથે જ જીવન જરૂરિયાતના જે દસ્તાવેજ છે તેની પણ કામગીરી માટે અરજદારો જે કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા હતા ત્યારે આ ધક્કા હવે ઓછા થયા છે. લોકોની આ મુશ્કેલીને દર્શાવતો અહેવાલ બતાવતા જ અટકી પડેલી કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. લોકોને પડતી હાલાકીની નોંધ લેવાઈ અને હાલ પૂરતું આધાર કાર્ડના સુધારા તેમજ આધાર કાર્ડ અપડેટ અને લિંક કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. સ્થાનિકોએ પણ આ મુદ્દે ટીવી નાઇનનો આભાર માન્યો છે. પછી આધાર કાર્ડનું કામ શરૂ થઈ ગયું છે, ટીવી લેનને ફરતા. આવી રહ્યું છે જેના કારણે આધાર કાર્ડની ઇતિથી અંત સુધીની કામગીરી બંધ જ છે. જોકે નાયબ મામલતદારે આ મુદ્દે આવી કંઈક સ્પષ્ટતા આપી છે, સાંભળો. હાલ અત્યારે આધાર કાર્ડની તમામ કામગીરી ચાલુ જ છે, પરંતુ સોફ્ટવેર અપડેટને કારણે નવા આધાર કાર્ડ અને આધાર કાર્ડની અંદર સુધારા વધારાની કામગીરી રિજેક્ટ થાય છે, જે માટે પબ્લિકને અમે સમજાવેલું છે કે આ અત્યારે એન્ટ્રી નાખ્યા પછી પણ જો તમારી રિજેક્ટ થશે તો તમારા જે આપેલી ફી છે એ વ્યર્થ જશે, ન જાય તે માટે અત્યારે મોબાઈલ નંબર, ફિંગર અને ચહેરા અપડેટ કરવાની કાર્યવાહી ચાલુ છે. અહવાથી સેવા સદનની કચેરી ખાસી દૂર છે, તેવામાં આધાર કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજમાં સુધારા વધારા તો શરૂ થઈ ગયા. આશા રાખીએ કે જલ્દી જ આધાર કાર્ડની જે સંપૂર્ણ કામગીરી થતી હોય તે પણ શરૂ થાય અને ટેકનિકલ ક્ષતિઓ દૂર થાય, જેથી લોકોની મુશ્કેલી સંપૂર્ણપણે દૂર થઈ એવું કહેવાઈ શકે. હવે